स्वाध्याय पती गया। हवे एक दाखलो है, लगभग दाखलो छे टूंको पण चालसे बहु लांबो, कदाच जूना कोर्स मुजब भूके तो तमारे लोचा पड़ी जाए, एटला माटे आपणे एने आईएमपी गणी अने आखो लांबो दाखलो गणी। अर्धो दाखलो तमारे तमारी जाते ज गणवानो रहेशे, अर्धो ज हूँ कराईश, एटले आ वस्तु तमारे खास ध्यानमां राखवानी छे। दाखला नंबर 7 पाछी थियरी छे, दाखला नंबर 8 जोईए। दाखला नंबर 8 मां एक कोष्टक आपेलू छे, कोष्टक ने आपणे ऊभू दोरी लईशुं जेथी तमने सरळता रहे। टी क्रॉस एटले समय सेकंडमां, सांद्रता आपेली छे, सांद्रता मोल लीटर इनवर्स एस्टर नी सांद्रता। चार समय आपे छे, 0, 20, 60, 90। .55, .31, .55, .31, .70। 0.085 60 - 30। आम तो ऊंधु आवे पण चाले, बादबाकी करना को 0.14 आवशे અને અહીંયા આવશે કેટલા 30, બાકી જવાબ મૂકી દો। તો આ તો પહેલો દાખલો તો તમારે સિમ, પણ મેં તમને કીધું એ મુજબ કે આ દાખલો જૂના કોર્સમાં બહુ વિચિત્ર હતો, તમને એકદમ સરળ કરીને આપી દીધો, હવે આગળ વધવાનું છે। એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે શોધો। जो सिंपल वस्तु क्या अभी करे है ने ये तुम्हारे चेक करवाना है। एस्टर ना जल विभाजन नी आभासी क्रमनी प्रक्रिया नो वेग अचळांक के शोधवानो कीधो है। आम के जोवा जाइए ने तो सिंपल मिली जाए के नु सूत्र मुकीए तो, पर शब्द आभासी प्रथम क्रम छे एटले तुम्हारे थोड़ो लांबामां जवुं पड़शे। ए छे मित्रों, आमा खास ध्यान राखजो, दाखलो पूरो हूँ नहीं गणाई सकू, ये क्योंकि वच्चे वच्चे केलसी नो उपयोग करीने गणवानुं छे, एटला माटे तमारे जाते जानी मेन हूँ तमने ट्रीक आपी देश के शू करवू शू ना करवू, ए ट्रीक तमने मळशे। दाखलो तमारे करवो, स्टार्ट शू करशो, ए तमारे प्रथम क्रम नो प्रक्रिया वेग नो सूत्र लेवानो, बराबर अहीं एक नवो एक खानो पाड़िए के 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 नो सूत्र शुं थाय, 2.303/t log r0/r। आ प्रथम क्रम नी प्रक्रिया नो सूत्र छे, याद कर, आनो उपयोग करवानो। एमां पहेलुं लखीए 0 थी 30 सेकंड माटे, तो आना माटे चेक करिए तो k बराबर कितनो थसे, k बराबर 2.303 t, t कितनो लेवानो 0 થી 30 માટે 30 આવશે, log
आर जीरो એટલે શરૂઆતની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા કેટલી 0.55 અને એટલે કેટલી તો 0.31. એક દાખલા માટે આપણે ગણતરી કરીશું, બાકી બીજા માટે નહીં કરીએ. તો એકવાર ગણતરી કરી લો શું કરવાની શું નહીં. બરોબર, તમે જાતે આનો પહેલા શું કરશો, ભાગાકાર કરો, લોગ જુઓ, કિંમતો મૂકો અને જવાબ લાવો. સીધો જવાબ આનો 0.0191 આવો કદાચ જવાબ આવે છે. બરોબર, તો આ થઈ તમારે આ બંનેની ગણતરી, જો 0 અને 30 વચ્ચેની. હવે તમારે શું કરવાનું, 0 થી 60 સેકન્ડ લેવાનો, એનો કે શોધવાનો 2.303/30 log. તો 0.55 જ રહેશે, પણ 60 સેકન્ડ એ 0.17, તો અહીંયા આવશે 0.17. આની કિંમત મૂકી ગણતરી કરો. શું કરવાનું ગણતરીમાં યાદ રાખજો, પહેલા ભાગાકાર પછી લોગ જોવાનું, જે જવાબ આવે અને આના વડે ગુણવાનું, ભાગ્યા 30 એટલે કે બનશે, તો k ની કિંમત 0.0 લગભગ 155 મળે. એકમમાં શું કરવાનું, તો એકમમાં હાલ આપણે કયું સૂત્ર વાપરીએ, એ તો પ્રથમ ક્રમનું. તો પ્રથમ ક્રમના સૂત્રનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ એટલે સમય ઇન્વર્સ. હવે ત્રીજી વાર જ આપણો ગણવાનો, 0 થી કેટલી સેકન્ડ લેશો, 90 સેકન્ડ, એનો k લઈ લો 2.303/ અહીંયા 30 નહીં પણ 60, અહીંયા 90 સેકન્ડ. લોગ ઉપરનું તો પોઈન્ટ આટલા જ આવશે, નીચે શું આવશે 0.0. આનો કે તમારે શોધી કાઢવાનો રહેશે, જે આવતો હોય એ લગભગ આનો કે 0.02. આ આશરે મૂકેલા છે, તમારે જે આવતો હોય એ મૂકવાનો. આના ઉપરથી તમારે સરેરાશ કે લખવાનો, એટલે સરેરાશ કે તમે લખશો તો કદાચ 0.0155 આવશે. હવે મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આને તમારી બુકમાં કે અન્ય કોઈ રેફરન્સ બુકમાં તમને સરેરાશ વેગ અચળાંક સુધીનો જવાબ આપેલા હશે, પણ આભાસી ક્રમ માટે તમારે લખવું હોય તો ખરેખર આ રીતે લખાય, આભાસી પ્રથમ ક્રમ નો વેગ અચળાંક. જો ધ્યાન રાખજો, ઘણી બધી ચોપડીઓમાં ભૂલ કરી હશે, આટલે અટકી જાય એવું ના હોય. તમારે જે આવ્યો હોય કે સરેરાશ એવરેજ ગુણ્યા શરૂઆતની સાંદ્રતા કરવી પડે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે, 0.055. આ તમારે અંદર મૂકવી પડે. તો અહીંયા આવે તમારે
આમ સ્પેશિયલ આ દાખલામાં એ સમીકરણની અંદર એસ્ટરની જોડે જોડે પાણીની સાંદ્રતા આપેલી હોવી જોઈએ। હવે પાણીની સાંદ્રતા આમાં તો નહીં આપી, જો પરીક્ષામાં પાણીની સાંદ્રતા આપેલી હોય તો તમારે વિચારવાનું કે આ જે કે મૂલ્યો 0.0195 એ પાણીની સાંદ્રતા વાળો કે મળ્યો છે, ધ્યાન રાખજો, બરોબર મગજમાં યાદ રાખજો। રકમની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમને જે કે મળે એ મળી ગયા, પણ જો રકમમાં પાણીની સાંદ્રતા આપેલી હોય તો તો તમારે ખરેખર આભાસી પ્રથમ ક્રમ નો વેગ અચળાંક k ડેશ બરાબર તમને જે સરેરાશ k મળે એ ગુણ્યા પાણીની સાંદ્રતા, આ રીતે તમારે લખવાનું, ગુણ્યા નહીં પણ ભાગ્યા પાણીની સાંદ્રતા, આ રીતે તમારે કરવાનો રહેશે। કેમ કે તમને જે મળ્યું છે એ તો ખાલી સરેરાશ કે મળ્યું છે, આભાસી પ્રથમ ક્રમ માટે આ રીતે કરવાનું રહે, તો આ ધ્યાન રાખવાનું। તમારે સદનસીબ એ છે કે પાણીની સાંદ્રતા રકમમાં ક્યાંય છે નહીં, બરોબર। ફરીથી ધ્યાન રાખી દેજો, આટલું તો સિમ્પલ શોધતા આવડે જ છે, અહીંથી ખાસ ખાસ ને ખાસ જો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવો હોય અને પાણીની સાંદ્રતા આપી હોય તો આટલું સ્ટેપ એક્સ્ટ્રા કરવું, બરોબર મિત્રો। તો આને ધ્યાન રાખવાનું, બાકી આટલે તમારે દાખલો અટકી જાય। ચલો તો હવે ચલો આઠમાં પછી હવે નવમું, નવમાં જેવો દાખલો પૂછી જાય ને તો તમારે ખુશ થઈ જવાનું, બહુ સહેલો દાખલો છે અને આવા દાખલા પૂછે ઘણા શિક્ષકોને, આવા દાખલા પૂછવામાં રસ પણ હોય, આપણા નસીબ પૂછાય તો ઠીક છે, ના પૂછાય તો તૈયારી તો કરવાની જ છે। ચલો તો નવમો જોઈએ, પહેલો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ એક અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની નવમો દાખલો અને થોડો ઘણો આઈએમપી, તો એના સંદર્ભમાં પ્રથમ ક્રમ, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ, પહેલો જવાબ શું લખ્યું વાંચો, વિકલન વેગ સમીકરણ લખો। તમને પહેલા કે બીજા લેક્ચરમાં જ કહી દીધું હતું, વિકલન વેગ સમીકરણ એટલે પ્રક્રિયા વેગ બરાબર કે, કેટલા પ્રક્રિયકો તો આપણી જોડે બે, એ અને બી, એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે એક, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ એટલે બે, તો આ તમારું વિકલન વેગ સમીકરણ થઈ ગયું, પહેલાનો જવાબ આવી ગયો। તમારે બહુ થોડું ડાયા થઈને લખવું હોય તો તમારે એવું લખવાનું કે જે વિકલનીય વેગ સમીકરણ છે, તો આ પહેલાનો જવાબ થઈ ગયો। બીજો, બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે, આ ઘણો ઘણી ઘણા એ બધું આવે એટલે હમણાં આગળ ગણાવ્યું તો યાદ કરો, નવો પ્રક્રિયા વેગ ને મૂળ પ્રક્રિયા વેગ એની વાર્તા કરવાની, તો શું કરશો કે સાંદ્રતા બીની સાંદ્રતા, બીની સાંદ્રતા 3 ગણી વધારતા તો નવો પ્રક્રિયા વેગ ભાગ્યા મૂળ પ્રક્રિયા વેગ, જો ધ્યાનથી નવામાં કે એ 3 ગણી કીધું છે તો અહીંયા બી નહીં પણ શું લખવાનું, 3b² મૂળમાં તો જે હતું એ લખી દેવાનું, b² કે ઉડી જાય, એ ઉડી જાય, બી નો સ્ક્વેર ઉડી જશે, વચ્ચે શું 3 નો વર્ગ નો, તો થઈ ગયો 9 ગણો।
હવે ત્રીજામાં a અને b બંનેની બમણી કરવામાં આવે તો શું અસર થાય તો ત્રીજો દાખલો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તો સિમ્પલ આના જેવું જ નવો પ્રક્રિયા વેગ ભાગ્યા મૂળ પ્રક્રિયા વેગ આ આખા ચેપ્ટરમાં બધું આવશે k ના k એની બમણી એટલે 2a b ની બમણી એટલે 2b નો સ્ક્વેર નીચે k ના k a અને b સ્ક્વેર હવે k k જતા રહ્યા a જતા રહ્યા b સ્ક્વેર જતા રહ્યા અહીંયા બગડો વધ્યો અહીંયા 2 નો વર્ગ શું આવશે 4 4 2 શું આવશે 8 નવમો આ તમારો નવમો અને imb દાખલો બહુ વિચાર કરો કે આવો દાખલો તમને પૂછાઈ જાય તો મજા આવી જાય એમ હવે દરેક દાખલામાં તમને આ ઘણા ઘણી વાળું આવડી જવું જોઈએ કોઈ પણ દાખલામાં એમ એક બીજું ઉદાહરણ લઈ લઈએ એટલે તમારે આનો સોલ્વ થઈ જાય કે પ્રક્રિયા વેગ બરાબર કે એ ની બે ઘાત અને બી ની માઇનસ એક ઘાત ચલો માઇનસ લઈએ તો એની સાંદ્રતા 2 ગણી અને બી ની સાંદ્રતા 4 ગણી તો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા તો તમારે શું કરવાનું નવો પ્રક્રિયા વેગ બરાબર કે ચલો એ ની કેટલા ગણી 2 ગણી એટલે 2 એ નો સ્ક્વેર ચલો બી ની 4 ગણી 4 b ની માઇનસ 1 ઘાત નીચે શું આવશે k મૂળ લખી દેવાનું નીચે લખવાનું મૂળ પ્રક્રિયા વેગ a સ્ક્વેર અને b ની શું માઇનસ 1 k તે ઉડી ગયા a સ્ક્વેર b માઇનસ 2 ઉડી ગયા અહીંયા સીધો 2 નો વર્ગ શું આવશે 4 ગુણ્યા શું આવશે 4 ની માઇનસ 1 આ પ્લસ 1 માઇનસ 1 4 ની 0 4 ની 0 એટલે 1 આનો અર્થ એમ થાય પ્રક્રિયા વેગ બદલાય નહીં તો આવા દાખલાઓ હવે પછી આવે તો સ્વપ્રયત્ને ગણવાના તકલીફ હોય તો કહેવા તો હવે આપણે નો નેક્સ્ટ દાખલો 10મો દાખલો જોઈશું